હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અડ ડા સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મેથ્સનો એક મહત્ત્વનો જે જેના ક્વેશ્ચન કોઈ પણ એક્ઝામમાં વારંવાર પૂછાય છે અને જે તમે સારી ફોર્મ્યુલાની રીતે તમે તે ક્વેશ્ચન ગણવા જાઓ તો તમારે ખૂબ જ ટાઈમ માંગી લે છે તેવા ક્વેશ્ચનની આજે આપણે શોર્ટ ટ્રીક લઈને આવ્યા છીએ તો ચાલુ કરીએ એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર ચાર હોય તો એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર બરાબર કેટલા આવા ક્વેશ્ચન તમને ઘણી બધી એક્ઝામમાં જોવા મળે છે તો તેની શોર્ટ ટ્રીક આપણે જોઈએ તે પહેલાં એક કોન્સેપ્ટ સમજી લો જ્યારે બે વખત પ્લસ હોય ત્યારે માઇનસ કરવું જો અહીંયા પ્લસ છે અહીંયા પણ પ્લસ છે તો જવાબમાં અહીંયા વચ્ચે આપણે જે શોર્ટ ટ્રીક કરીએ તેમાં માઇનસથી જવાબ લાવવાનો પછી બે વખત ધારો કે અહીંયા માઇનસ હોય અહીંયા માઇનસ હોય તો અહીંયા આપણે પ્લસમાં જવાબ લખવાનો એક વખત પ્લસ હોય ને એક વખત માઇનસ હોય તો પણ પ્લસમાં જવાબ લખવાનો અને એક વખત માઇનસ અને એક વખત પ્લસ હોય તો પણ પ્લસમાં જવાબ લખવાનો એક સિમ્પલ યાદ રાખી લો બે વખત પ્લસ હોય ત્યારે જ માઇનસ કરવાનું બાકી દર વખતે પ્લસમાં જવાબ લખવાનો કઈ રીતે પ્લસમાં લખવાનો તે જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ચાર આપેલું છે એક્સ પ્લસ વન આપો ને એક્સ બરાબર ચાર તો અહીંયા ચારનો વર્ક કરવાનો પહેલાં અહીંયા કણે વર્ક છે એટલે અહીંયા વર્ક કરવાનો પછી આપણે જોયું કે બે વખત પ્લસ છે તો જવાબ શેમાં આવે માઇનસમાં આવે અહીંયા જોયું બે વખત પ્લસ હોય એટલે જવાબ માઇનસમાં આવે એટલે વચ્ચે માઇનસ કરવાનું માઇનસમાં આવે એટલે વચ્ચે માઇનસની નિશાની વાપરવાની અને પછી માઇનસ ટુ કરવાનું કારણ કે અહીંયા વર્ગ છે એટલે માઇનસ ટુ કરવાનું બરાબર છે વર્ગ છે એટલે માઇનસ ટુ કરવાનું મિત્રો યાદ રાખજો ફરીવાર જોઈએ તો એક્સ પ્લસ વન આપો એક્સ બરાબર ચાર આપેલું છે એટલે ચારનો વર્ગ કરવાનો સૌપ્રથમ પ્રથમ પછી ચારનો વર્ગ કર્યા પછી બે જગ્યાએ પ્લસની નિશાની છે એટલે વચ્ચે માઇનસ મૂકવાનું આ માઇનસ મૂકીને અહીંયા વર્ગ વર્ગ કરવાનો કીધો છે જવાબમાં એટલે આપણે માઇનસ ટુ કરવાનું એટલે ચારનો વર્ગ થાય સોળ માઇનસ ટુ બરાબર ચૌદ જવાબ આવે તો આ આની શોર્ટ જોવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ બીજું ઉદાહરણ છે એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર ત્રણ તો એક્સ સ્ક્વેર પ્લસ વન એક્સ બરાબર કેટલા તો આમાં મિત્રો તમે સૌપ્રથમ નિશાની જોઈ લો બે વખત પ્લસ આપેલું છે આપણે ઉપર શું જોયું હતું બે વખત પ્લસ હોય ત્યારે માઇનસ કરવાનું એટલે બે વખત પ્લસ આપેલું છે એટલે અહીંયા માઇનસમાં આન્સર વચ્ચે માઇનસ આવે એ વસ્તુ ફાઇનલ થઈ ગઈ હવે બીજું શું જોવાનું કે આપણે સ્ક્વેર કરવાનો છે સ્ક્વેર કરવાનો હોય એટલે અહીંયા જે આપેલો હોય ઇક્વલ ટુમાં તેનો સ્ક્વેર કરવો એટલે ત્રણનો સ્ક્વેર પછી વચ્ચે માઇનસની નિશાની અને પછી બે સ્ક્વેર કરવાનો છે એટલે માઇનસ બે કરવાના બરાબર એટલે જવાબ આવશે સાત હવે નેક્સ્ટમાં આપણે હજુ એક ઉદાહરણ આનું જોઈએ આ આના વસ્તુનું તો તેમાં છે એક્સ માઇનસ વન અપોન એક્સ બરાબર ચાર તો એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર બરાબર કેટલા અહીંયા બે વખત માઇનસની નિશાની છે એટલે જવાબ પ્લસમાં જ આપે આવે આપણને ખબર છે કે બે વખત પ્લસ હોય તો જ માઇનસમાં કરો બાકી બધા એમાં પ્લસમાં જવાબ કરો તો હવે ચાર છે ચારનો સ્ક્વેર પછી પ્લસ વચ્ચે પ્લસ સ્ક્વેર કરવાનો છે એટલે ટુ એટલે અઢાર જવાબ આવે હવે મિત્રો તમને એક પ્રશ્ન થાય કે ધારો કે ક્યુબ આપેલો હોય તો કઈ રીતે આન્સર લાવવો તો તેની ચર્ચા કરીએ એક્સ પ્લસ વનઅપોને એક્સ બરાબર બે આપેલું છે તો એક્સ ક્યુબ પ્લસ વનઅપોને એક્સ ક્યુબ બરાબર કેટલા કઈ રીતે જવાબ લાવવો તેના માટેની પણ ટ્રીક છે નિશાની તો પહેલાં ઘોડે જ યાદ રાખવાની બે વખત પ્લસ છે એટલે અહીંયા માઇનસ વચ્ચે મૂકવાનું એ તો ફાઇનલ છે પછી અહીંયા જે બે લખેલો છે તેનો ક્યુબ કરવાનો કારણ કે આપણે અહીંયા ક્યુબ કરવાનો છે બરાબર અને પછી અહીંયા જે બગડો આવે તેની સાથે આ તગડો છે આ બગડા અને તગડાનો ગુણાકાર કરવાનો છે એટલે ટુ ઇન્ટુ થ્રી અહીંયા જે આપેલું હોય પદ એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર બેની જગ્યાએ જે પદ આપેલું હોય બરાબર ની આ બાજુ તેનો અને અહીંયા ક્યુબ કરવાનો છે એટલે નો ગુણાકાર તગડાનો ગુણાકાર કરવાનો અહીંયા બેનો ક્યુબ થાય આઠ 6 છ આઠમાં છ જાય એટલે બે તો આ ક્યુબ માટેની રીત છે બીજું એક ઉદાહરણ જોઈએ બે વખત માઇનસ છે એટલે જવાબ પ્લસમાં આવે પહેલું આ જોવાનું પછી અહીંયા પાંચનો ક્યુબ ક્યુબ થયો પછી પ્લસ પછી આ પાંચડા અને તગડાનો ગુણાકાર એટલે પંદર એકસો પચીસ થાય પાંચનો ક્યુબ પ્લસ પંદર એટલે એકસો ચાલીસ આન્સર આવે તો આ ક્યુબ માટેની જોઈએ ટ્રીક હવે એક ખૂબ જ મહત્ત્વની અને લાસ્ટ ટ્રીક છે કે જ્યારે એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર ત્રણ તો એક્સની ચાર ઘાત પ્લસ વન અપોન એક્સની ચાર ઘાત બરાબર કેટલા આવો જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે તમારે શું કરવું તો ત્યારે કંઈ નહીં કરવાનું સિમ્પલ એક વાત છે એક્સની ચાર ઘાતે એટલે ચાર એટલે કેટલી વાર બે આવ્યા બે ગુણ્યા બે બે વખત વર્ગ થયો ચારમાં બે વખત વર્ગ થયો તો પહેલાં આપણે આને વર્ગની રીતે કન્વર્ટ કરવાનું ધારો કે સૌ પ્રથમ એક્સ પ્લસ વનઅપો ને એક્સ બરાબર ત્રણ છે તેનું એક્સ સ્ક્વેર પ્લસ વનઅપો ને એક્સ સ્ક્વેર બરાબર કેટલા એ આન્સર લાવવાનો તેના માટે આપણને રીત ખબર છે બે બંને જગ્યાએ પ્લસ લાવવાના છે એટલે અહીંયા ની નિશાની આવે બે વખત પ્લસ હોય એટલે પછી અહીંયા તગડો છે તગડાનો સ્ક્વેર થાય માઇનસ સ્ક્વેર કરવાનો છે એક વખત આપણે એટલે બે થાય માઇનસ બે ત્રણનો સ્ક્વેર નવ થાય માઇનસ બે બરાબર સાત જવાબ આવે હવે આ એક વખત સ્ક્વેર કરીને ખો બીજી વખત સ્ક્વેર કરવાનો થાય એટલે આ જે ઇક્વલ ટુ સાત જે જવાબ આવ્યો તેનો જ તેને જ અહીંયા લઈ લેવાનો આપણે સાતનો સ્ક્વેર સ્ક્વેર કરવાનો છે એટલે માઇનસ બે જગ્યાએ પ્લસ છે એટલે માઇનસ જ આવે પછી ટુ ટુ એટલે સ્કવેર કરવાનો છે બીજી વખત તો સત્ય સત્ય ઓગણપચાસ માઇનસ ટુ એટલે સુડતાલી આન્સર આવે તો મિત્રો આ તો મિત્રો આ હતું એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેરનો જવાબ શોધવાની ટીક એક્સ ક્યુબ પ્લસ વનઅપો ને એક્સ ક્યુબનો જવાબ શોધવાની ટ્રીક અને એક્સની ચાર ઘાત પ્લસ વનઅપો ને એક્સની ચાર ઘાત શોધવાની ટ્રીક હવે આની સિવાયની ઘણી બધી વેતરણ બીજી ટ્રીકું બાકી રહે છે તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈને આવશું આ આવા ક્વેશ્ચન દરેક એક્ઝામમાં તમને એકાદો ક્વેશ્ચન તો જોવા મળશે જ તો આશા રાખું છું તમને આ ટ્રીકવાળા વિડીયો પસંદ આવ્યો આવ્યો હશે અને જો તમને આ વિડીયોને કન્ટિન્યુ કરવા માંગતા હોય આવા વિડીયો જોવા માંગતા હોય તો નીચે કોમેન્ટ કરો અને મારા વિડિયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો અને લાઇક કરો જેથી મને પણ મોટિવેશન મળતું રહે તો આવશું નેક્સ્ટ લેક નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે